હિંમતનગર ખાતે રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમદ ભગવત કથાનું સ્મરણ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં હિંમતનગર શહેર સહિત આજુબાજુના સ્થાનિકો આ કથા સાંભળવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 8 દિવસ સુધી રમેશભાઈ ઓઝા દ્વારા કથાનું મોદી ગ્રાઉન્ડ ખાતે શ્રવણ કરાશે. લોકોમાં સંસ્કારોનું સિંચન થાય અને આવનારી પેઢી ચરિત્રવાન માટે આ કથા આયોજન કરવામાં આવ્યું છે. ઘણા વર્ષો બાદ હિંમતનગર ખાતે આ પ્રકારની કથાનું આયોજન કરાયું છે. બ્યુરો રિપોર્ટ, સાબરકાંઠા. રમેશભાઈ ઓઝા, જેને આપણે ભાઈશ્રીના હુલામણા નામથી ઓળખીએ છીએ, તેમની ભાગવત સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો છે સાબરકાંઠામાં. અને ખાસ કરીને હિંમતનગરમાં વર્ષો પછી અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગર અને સાબરકાંઠાની પ્રજા ખૂબ ધાર્મિક પ્રજા છે. સંસ્કારોના સિંચન માટે, આગામી આવતી પેઢીને ચારિત્રવાન બનાવવા માટે આ કથા પરિવારજનો શાંતિથી સાંભળે એ માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.